हेलो फ्रेंड्स, वेलकम टू वामजा एजुकेशन। आ वीडियो में आपने जोवाना छे धोरण नौ विषय गुजराती एकम नंबर पांच छे गुर्जरीना गुरु कुंजे तेमनुं स्वाध्याय सोल्यूशन। तो चलो आ सरस मजाना वीडियोनी शुरुआत करिए। दरेक वीडियोनी जेम तमारे आ वीडियोने पण लाइक करवानो छे अने कॉमेंट बॉक्स में तमारे जणावानो छे कि आमना पछी तमारे बीजा क्या वीडियोस जोईए छे, जेथी करीने अमे कॉमेंटनुं एनालिसिस करी शकीए अने तेमना आधारे सरस मजाना वीडियो तमारी समक्ष रजू करीए बनावी शकीए। तो तमारे कॉमेंट बॉक्स में कहेवानुं छे कि क्या वीडियो तमारे जोईए छे, तेमनुं पालन करवामां आवे। एक कॉमेंटनुं पालन, बीजुं ए के सर थोड़ाक साइडमां उभा रहेजो, अमने लखवानी मजा आवे, तो तेमनुं पण पालन थाशे। क्वेश्चन नंबर एक, नीचेना विकल्पोमांथी साचो विकल्प पसंद करीने लखो। साचा क्वेश्चननो आंसर आपणे आपवानो छे। तेमां पहेलुं गुर्जरीना गृहकुंजे, काव्यना कविने सानो अनुभव नथी थयो, नथी थयो पूछेलू छे। तो जवाब आवशे वसंतमां कोकिलनो टहुको सांभळ्यो छे एनो, पहेली पगली अहींथी ज भरी हती तेनो, पर उनाळे तपिया अहीं सरगीए एनो, के अमे भमिया अहींना खेतरोमां एनो। तो जवाब आवशे सी, के पर उनाळे तपिया अहीं सरगीए तेमनो अनुभव थयो नथी। बीजू, आँख अमारी खुली अहीं पहेली द्वारा कवि शुं कहेवा मागे छे। तो जन्मथी आँख बंद हती, हवे मोटा थया एटले आँख खुली, बधुं ज देखावा लाग्युं के अहीं ज जन्म थयो। तो जवाब थई जशे डी, के अहीं ज जन्म थयो। क्वेश्चन त्रण, जीवननी सफलता निष्फळतानो उल्लेख क्यां जोवा मळे छे? तो કે અમે ભમિયા અહીંના ખેતરોમાં, અહીં શિયાળે તપિયા સળગીએ, જીવન જંગ જગત ભમિયા, કે કોકિલ સુણી વસંતે। તો જવાબ આવશે સી, કે જીવન જંગે જગત ભમિયા થઈ જશે સાચો જવાબ। ચોથો ક્વેશ્ચન, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમિયા હતા? તો કે ભારતમાં, ગુજરાતમાં, જંગલમાં કે જગતમાં? તો સાચો જવાબ થઈ જશે ડી, કે જગતમાં ભમિયા હતા। ક્વેશ્ચન ટુ, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો। તો ચાલો ને ફટોફટ જવાબ આપીએ। એમાં પહેલું, કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો? તો કે જવાબ થઈ જશે, કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં પાપા પગલી માંડી, એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, અને એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું, એટલે કે અહીંયા જ તેઓ ગ્રો થયા હતા। લખવો હોય આ ક્વેશ્ચનનો આન્સર તો તમે વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો। ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો, વતન પ્રત્યેનો કવિનો જે પ્રેમ છે તે આમાં આપણે વર્ણવવાનો છે। તો જવાબ, કવિનો જન્મ પણ અહીં જ થયો હતો, તેમનું બાળપણ પણ અહીં જ વીત્યું, વતનમાં જ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો, શિયાળો, ઉનાળો, ચોમાસાનું, અને તેમજ ખેતરોમાં, ડુંગરોમાં, કતરોમાં ઘૂમ્યા, નદીમાં નાહ્યા, વળી આ વતનમાં જ આનંદ કિલોલ કર્યો, અનેક સુખ દુઃખ આવ્યા, જગત આખું ફર્યા, પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નહીં। ગમે ત્યાં ગયા પણ કવિ વતનથી માયાને ક્યારેય ભૂલી નથી શક્યા, એટલે કે વતનની માયા, વતનનો મોહ ક્યારે પણ ગયો નથી। આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્યપાટ થઈ રહ્યો છે, એટલે કે દેખાઈ રહ્યો છે। ક્વેશ્ચન નંબર ત્રીજો, નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો। તો પહેલો ક્વેશ્ચન, તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખવાનો છે। તો ચાલો લખીએ, હું 12 વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું માણવા માણાવદર ગયો હતો। ક્યાં ગયો હતો? તો કે માણાવદર ગયો હતો। માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે, ગામની નજીક નદીમાં નાયા, તેમજ ત્યાંના બગીચામાં ગુલાબ, મોગરો, ચમેલી, ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની સુગંધ જામતી હતી ઓ માણાવદરમાં, અને બોર, શેતુર જેવા અનેક ફળો હતા, શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો, અને અમને પણ રકાબીમાં ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો, વાડીમાં હરણ તેમજ સસલા નાચતા કૂદતા હતા, ગાયો ભેંસો છાંયે
ઊભી હતી. વાડીમાં કોયલના ટહુકા, મંદિરના શિખર પર ટહુકતો મોર, આકાશનું મેઘધનુષ્ય ઉપરાંત વર્ષોને વધાવતા નૃત્ય કરી રહેલા મોર કુદરતની રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ. આ ક્વેશ્ચનનું સોલ્યુશન તમારે લખવું હોય તો તમે લખી શકો છો. તમે વિચારતો છો કે સાહેબ ભૂલી ગયા, ના ના એવું નથી, ઓ લખવું હોય તો લખી શકો છો. આ બાજુનો ભાગ પણ તમારે લખવો હોય તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. બીજો, ગુર્જરીના ગૃહકુંજ કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. તો ચાલો ને મુદ્દા લખીએ. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે, બરોબર રડિયાતું કહ્યું છે. ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે અને જે શિયાળામાં તાપણાની ઠંડીમાં ઉષ્મા આપે છે, વસંત ઋતુમાં કોયલનો ટંકાર સંભળાય છે, અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે, કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કતરોને નદીઓને શણગાર્યું છે અને ગુજરાત અર્થાત વતનની માયાનો મમતારું સ્પર્શ જ માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે. અને આ છે ગૌરવવંતી ગુજરાત, મારું અને તમારું ગૌરવવંતી ગુજરાત. તમે પણ ગુજરાતને પ્રેમ કરતા હો તો કોમેન્ટ બોક્સમાં લખો જય જય ગરવી ગુજરાત. આ ક્વેશ્ચનનો આન્સર આ ભાગનો તમારે લખવું હોય તો લખી લ્યો. વધીએ આગળ. ક્વેશ્ચન 4, નીચેના કાવ્ય પંક્તિઓ સમજાવો. એમાં પહેલું, આંખ અમારી ખુલી અહીં પહેલી, એટલે કે અહીંયા જ અમારી પહેલી વાર આંખ ખુલી, એટલે કે અહીંયા જ અમે જન્મ્યા. પગલી ભરી અહીંયા પહેલી, એટલે કે અહીંયા અમે ચાલતા શીખ્યા. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, એટલે કે અહીંયા જ અમે યુવાન થયા, અહીંયા જ અમે મોટા થયા. તામનું આપણે પંક્તિ સમજાવવાની છે. તો કે બાળક જન્મતાની સાથે આંખો ખોલી અને ચારે તરફ જુએ છે અને કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો. તેમણે અહીં જ પહેલી પગલી ભરી, અહીં જ એમનું બાળપણ વીત્યું. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન અહીંયા જ ખીલ્યું, બરોબર. તો આ થઈ જશે આમનો સાચો જવાબ. આમની સાથે સાથે સરસ મજાના આ એકમનું સ્વાધ્યાય સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે તમારે જોતું હતું તેવું સોલ્યુશન તમને વામજા એજ્યુકેશનની અંદર મળી, બરોબર. તો બસ, તમામ વિડીયોની જેમ આ વિડીયોને પણ તમે લાઇક કરી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો, વિડીયો કેવો લાગ્યો. એ કી જો આ કેવો લાગ્યો એ કોમેન્ટ કરશો ને તો એમાંથી મારું મોટિવેશન વધશે. અને બીજી વસ્તુ તમારે એ કોમેન્ટ કરવાની છે કે બીજા તમારે કયા વિડીયો જોતા છે, કયા સબ્જેક્ટના, કયા ધોરણના. આખું લખજો કે ધોરણ આ, ભલા નવમાં વિડીયો કોમેન્ટ કરતા હોય પરંતુ અમે એક સાથે કોમેન્ટ વાંચતા હોય એટલે તમારે આખું લખવાનું કે નવમા ધોરણનો આ વિષયનું આ ચેપ્ટરનો વિડીયો જોતો છે, સ્વાધ્યાયનો જોતો છે, કે પછી આપણે સમજૂતીનો જોતો છે, કે મેથ્સના સ્વાધ્યાયનો જોતો છે, કે શું જોતું છે, તે તમારે કોમેન્ટ કરવાની છે. જેથી કરીને તે કોમેન્ટ વાંચવામાં આવશે અને તમારી જે કોમેન્ટ હશે તેના આધારે આપણે નવા વિડીયોઝ બનાવશું. તો મળીએ છીએ એક સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં તમે ડિસ્ક્રિપ્શનમાં રહેલી વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક માંથી એપ આપણી ડાઉનલોડ કરી શકો છો અને તેમની અંદર તમારા ધોરણનો કોર્સ પરચેસ કરી શકો છો. ધોરણ 9ના કોર્સની આપણે વાત કરીએ તો બેસ્ટ બેચ હોય કોઈ ધોરણ 9ની તો એ છે લક્ષ્ય બેચ, જે ગુજરાતની મોસ્ટ પોપ્યુલર બેચ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ તેમની અંદર ભણે છે. તો તમે પણ આજે જ તેમની અંદર એનરોલ કરો. ઓકે, અત્યારે તેમની અંદર મેથ્સ અને સાયન્સ વિષય એકદમ બેસ્ટ રીતના તેમાં ભણાવવામાં આવે છે, કાંઈ ઘટશે નહીં આ બે વિષયમાં. ભવિષ્યમાં ઘણા બધા વિષયો એડ થશે પરંતુ અત્યારે બે વિષય છે, બરોબર, મેથ્સ અને સાયન્સ. એમનો પ્રાઇસ પણ બે વિષય જેવો જ છે, જાજો નથી, બરોબર. તો તેમનું તમે ધ્યાન રાખજો. અને પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ કોર્સ છે, જેથી કરીને તમને કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ જ અઘરો લાગતો હોય તો તે પણ તમે પરચેસ કરી શકો છો. મળીએ છીએ એક સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ધન્યવાદ.